દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. જો આપણને આકૃતિ આપેલી છે અહીંયા આગળ, આ આકૃતિમાં આપણને એવું કહે છે કે ચુંબકીય સોયની ચાક માત્રા 6.7 × 10⁻²⁰ અને જડત્વની ચાક માત્રા, પેલી ચુંબકીય ચાક માત્રા, હવે જડત્વની ચાક માત્રા, જડત્વની ચાક માત્રા ને આપણે શું કહીશું? આઈ. આઈ ની વેલ્યુ કેટલી છે? 7.5 × 10⁻⁶. જો mr² એટલે m એટલે kg ને r² એટલે મીટર સ્ક્વેર. ઓકે, I = mr² લખતા ને એના આધારે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂર્ણ કરે છે. 6.7 સેકન્ડમાં 10 દોલન પૂર્ણ કરે છે. તો દોલનોનો આવર્તકાળ કેટલો? ના, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. આ બી શોધવાનું છે. આપણે જાણીએ છીએ કે 6.7 સેકન્ડમાં 10 દોલનો પૂર્ણ કરે તો 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા, અથવા 10 દોલનો માટે 6.7 સેકન્ડ, તો 1 દોલન માટે કેટલો? એને જો આપણે t કહીએ તો t બરાબર 6.7/10 લખી શકાય, લખી શકાય. તો t ની કિંમત કેટલી થશે? 0.67 સેકન્ડ. ઓકે, આ તો થઈ આપણા આવર્તકાળની વાત. આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે સોય મૂકો તો એ સોય કેવી રીતે દોલનો કરશે? આમ જશે, આમ આવશે, આમ જશે, આમ આવશે, ખબર છે ને? અહીંયાથી પોતે પોતાની એલાઇન થવા પ્રયત્ન કરે, કોના? વિદ્યુત ક્ષેત્રને. પણ જડત્વના કારણે ક્યાં જાય છે? આટલે જાય છે. આટલે જાય એટલે રિસ્ટોરેશન ટોર્ક લાગે, એટલે ફરી પાછું આમ જાય, ફરી પાછું આમ જાય. તો આ જે દોલનો થાય છે એ દોલનોનો શું મેળવવાનો છે? આપણે આવર્તકાળ મેળવવાનો છે. ખ્યાલ આવે છે ને? તો દોલનોના આવર્તકાળનું સૂત્ર આપણે જાણીએ છીએ. હા, ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોયના દોલનોનું આવર્તકાળ ટી બરાબર 2π ઇન ધ સ્ક્વેર રૂટ ઓફ શું થશે? હા, જડત્વની ચાક માત્રા ભાગ્યા m ઇન્ટુ બી. આપણે બી શોધવો છે તો બી મેળવવા માટે બંને બાજુ સ્ક્વેર કરો. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4π² નીચે i / m બી. બી ને અહીંયા લો, ટી સ્ક્વેર ને અહીંયા. તો બી બરાબર શું થશે? 4π² i ડિવાઈડેડ બાય m ટી સ્ક્વેર. બધી કિંમત મૂકી દો. 4π² ની વેલ્યુ 3.14 નો વર્ગ, પછી i ની કિંમત કેટલી થશે? આપણે મેળવેલી છે એટલે આપેલી છે 7.5 × 10⁻⁶. નીચે એમ ની કિંમત 6.7 × 10⁻². ટી ની વેલ્યુ આપણે લીધેલી છે કેટલી? 0.67 નો સ્ક્વેર છે ને. ઓકે, ચલો બી ની વેલ્યુ મેળવી બતાવો કેટલી થાય છે. 98.34 × ઘાત સેટ કરીએ. ચલો 10⁻⁶ અને આ બે ઉપર જશે એટલે -4 ઘાત.
હશે ને, તો બી ની કિંમત ને આપણે ચાર ચાર પોઈન્ટ કાપીએ તો 9834, તો બી બરાબર 0.09, તો કેટલું થશે? 0.01 ટેસ્લા. ઓકે, વિચ ઇઝ એપ્રોક્સિમેટ. ખ્યાલ આવે? કારણ કે આપણે 9 ને નીકાળી દઈએ તો અહીંયા 1 થઈ જશે, મોર ધેન 5 છે એટલે 1 થશે. અથવા 8 થી ઉપર લઈએ એટલે આને કરીએ તો 10 થઈ જાય, તો પણ 9 થશે. ઓકે, આવી ગઈ બેનિફિટ. ઇઝી છે, તમે મેળવી શકો આ કિંમત.